વરાછા પોલીસે બાતમીને આધારે વાહન ચોરીના આખા નેટવર્કનો પર્દાફાશ કરી દીધો છે. પોલીસે બાતમીને આધારે વરાછાના કુબેરનગર પોપડા ખાતેથી બાઇક ચોરીમાં સંડોવાયેલા અશ્વિન મોગરા, ધીરુભાઈ વાવડિયા અને છગન સરવૈયાની ધરપકડ કરી હતી. બાદમાં તેની સઘન પૂછપરછ હાથ ધરાતા અનેક ચોરીની મોટરસાયકલ મળી આવી હતી. વરાછા પોલીસે ઝડપી પડેલા મોટરસાયકલ ચોરીની ગેંગ વિશે માહિતી આપતા ડીસીપી ભક્તિ ઠાકરે જણાવ્યું હતું કે પોલીસે બાતમીના આધારે મોટરસાયકલ ચોરીના સૌપ્રથમ એક આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેની સઘન પૂછપરછ હાથ ધરાતા વધુ બે આરોપીઓના નામ સામે આવ્યા હતા. તેમની પણ ધરપકડ કરી તેમની પણ વધુ પૂછપરછ હાથ ધરાતા તેમના પાસેથી અન્ય બે શખ્સોએ પણ આ રેકેટ હોવાનું સામે આવતા તેમની ધરપકડ કરી કુલ 5 જેટલા મોટરસાયકલ ચોરી કરનાર ગેંગને પકડવામાં સફળતા મળી હતી. 5 આરોપીઓની પાસેથી કુલ 7 જેટલી ચોરીની મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. રીડાઓને ઝડપી પાડી વરાછા પોલીસ સ્ટેશનના બે વાહન ચોરીના ગુનામાં ઉતરાણ પોલીસ સ્ટેશનનો એક અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો એક વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં વરાછા પીઆઈ અને એમના માણસોને એવી બાતમી મળી હતી કે એ ગુપ્ત બાતમી મળી હતી કે જેમાં વાહન બાઇક ચોરી જે છે એના આરોપી છે એની કોઈ એના વિશે માહિતી મળી એટલે એ લોકો તપાસમાં હતા, એના વોચમાં હતા. તો એમને એક આરોપી મળ્યો જેને પૂછપરછ કરી અને તપાસ કરી તો એની સાથે એના બીજા બે સાગરીતોના નામ પણ આપ્યા કે જે લોકો બાઇક ચોરી કરતા હતા. અને એની સાથે વધારે તપાસ કરી તો એની સાથે બીજા બે પણ આરોપી મળ્યા જે બાઇક જે હતા એનો ભંગારમાં માલ વેચતા હતા, માલ વેચાતો લેતા હતા. એમ કુલ 5 આરોપીના આમાં અટક કરવામાં આવી છે, 5 આરોપીને ધરપકડ કરવામાં આવી છે. અને એમાંથી વરાછા પોલીસ સ્ટેશનના 2 ગુના, જહાંગીરપુરાનો 1 અને ઉતરાણનો 1, એમ 4 ગુના છે એ ડિટેક્ટ કરવામાં આવ્યા છે. 4 બાઇક ચોરી છે એ ડિટેક્ટ થઈ છે અને બાકીના આગળના ગુનાની તપાસ ચાલુ છે અને કુલ 7 બાઇક આમાં ડિટેક્ટ કર્યા છે.